ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ. અચ્છા, હું અહીંયા નિયમ લખું છું, પછી આપણે એના એનું અર્થઘટન એક પછી એક કરતા જઈને. બહુ મજાનો નિયમ છે. શું કહે છે ન્યૂટન સરકાર? ન્યૂટન પ્રભુ, પ્રભુ કહ્યા. ન્યૂટન પ્રભુ એવું કહે છે કે જો પદાર્થ પર ચોખ્ખું બળ લગાડવામાં ન આવે ચોખ્ખું એટલે કેવું? ક્લીન નહીં, ક્લીન નહીં, નેટ નેટ ચોખ્ખું બળ. ઘણા બધા બળ લાગતા હોય એનું પરિણામી બળ, ધેટ ઇઝ ચોખ્ખું બળ. જો પદાર્થ પર ચોખ્ખું બળ ન લાગે તો તેનો પ્રવેગ શૂન્ય હોય અને જો પદાર્થ પર ચોખ્ખું બળ લાગે તો તેનો પ્રવેગ અશૂન્ય હોય. બરાબર છે. અચ્છા, બીજી ભાષામાં આને હું લખું, હજુ એક નિયમમાં જ લખીએ પણ બીજી ભાષામાં લખું કે જો જો પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં ન આવે તો સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ અથવા તો અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ જાળવી રાખે છે. આ પણ ન્યૂટનનો નિયમ છે. આ બેના અર્થ સેમ છે, પણ આના ઉપરથી આપણે અર્થઘટન એક પછી એક કરતા જઈએ. તો મિત્રો, અહીંયા પહેલી વાત કે અહીંયા એક સરસ વાત આપણને એ કરી છે કે જો કે બળ ન લાગે તો પ્રવેગ શૂન્ય હોય અને લાગે તો અશૂન્ય હોય. પદાર્થ પર બળ ન લાગે તો સ્થિર પદાર્થ એમને સ્થિર રહે અને અચળ વેગી ગતિ કરતો હોય તો એની ગતિ જાળવી રાખે છે. એટલે બળ ન લાગે ત્યારે શું થાય એની આપણને અહીંયા વાત કરી છે. બળ ન લાગે તો પદાર્થ કેવો હોય? સ્થિર હોય તો સ્થિર રહે, ગતિ ન કરતો હોય અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી કરે, ગતિ કરે. તો પહેલી વાત, પહેલો મુદ્દો કે ન્યૂટનના ગતિનો જે આ પ્રથમ નિયમ છે, પ્રથમ નિયમ એ બળની વ્યાખ્યા આપે છે. એટલે શું કે જ્યારે બળ ન લાગે ત્યારે શું થાય એ વાત આપણને કરે છે, બળની વ્યાખ્યા આપે છે. બીજી વાત અહીંયા બહુ મહત્વની કે જો બળ ન લાગે, બળ ન લાગે એટલે એનો અર્થ એમ છે કે F ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો પ્રવેગ કેવો હશે? ઝીરો હશે. A ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ખાસ યાદ રાખવા જેવું છે. જો બળ ન લાગે તો F ઝીરો હશે. અચ્છા, બળ લાગે તો F તો એ ઝીરો હશે નહીં. અચ્છા, આના ઉપરથી તારણ એવું લખી શકાય કે પ્રવેગ ઉત્પન્ન થવાનું કારણ બળ છે. કોઈ પણ પદાર્થની અંદર પ્રવેગ ક્યારે ઉત્પન્ન થાય? કે જો એના ઉપર બળ લાગે તો. કારણ કે એફ ઝીરો નથી તો જ પ્રવેગ ઝીરો નથી. એટલે કે પ્રવેગ ઉત્પન્ન થવાનું કારણ એ બળ છે. અચ્છા, બીજી એક મહત્વની વાત, આનું જ અર્થઘટન કરીએ. આપણી પાસે એક આવું સૂત્ર છે, એ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી. એ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી. અચ્છા, એ કેવો છે? ઝીરો. એફ ઝીરો છે ત્યારે એ પણ ઝીરો છે. તો અહીંયા એ ઝીરો મૂકું. એ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી. અચ્છા, ડીવી બાય વી નું વિકલન ઝીરો આવ્યું. વી નું વિકલન ઝીરો આવ્યું એનો અર્થ શું થાય? કોનું વિકલન ઝીરો થાય? તો આપણે ખ્યાલ છે કે દાખલા તરીકે હું કહું કે ધારો કે ટુ એક્સ છે, આનું વિકલન કેટલું થાય? ટુ. અચ્છા, ટુ છે એનું વિકલન કેટલું થાય? ઝીરો. શું કામ ટુ નું વિકલન ઝીરો થયું? કારણ કે આ કેવું છે? અચળ છે. બરાબર, સમજ્યા તમે? અચળનું વિકલન ઝીરો થાય. તો વી કેવો હોવો જોઈએ? અચળ. શું કામ? કારણ કે એનું વિકલન શું થયું છે? ઝીરો. તો બહુ એક મહત્વની વાત અહીંયા ખબર પડી કે વી કેવો છે? અચળ.
તો આ ન્યૂટને કીધું તું જો અહીંયા મેં લખ્યું છે કે સ્થિર પદાર્થ સ્થિર અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ સ્થિતિ જાળવી રાખે છે બરાબર છે તો બીજી એક મહત્વની વાત અહીંયા આપણને ખ્યાલ આવી કે પ્રવેગ જીરો હશે પ્રવેગ જીરો હોય તો સ્વાભાવિક છે વેગ અચળ જ હોય બરાબર તો વેગ અચળ છે ઉલટા આલો વેગ અચળ છે પ્રવેગ જીરો છે બળ નથી લાગતું હવે પદાર્થ સ્થિર હોય પદાર્થ સ્થિર હોય તો એને બળ લગાડવાની કોઈ જરૂર નથી સ્થિર રાખો બળ લગાડવું પડે ના કોઈ જરૂર નથી અચળ વેગી ગતિ કરતો હોય તો પદાર્થને બળ લગાડવાની જરૂર છે ના કારણ કે અચળ વેગ માટે પણ એફ કેવો છે જીરો છે તો એ ખૂબ અગત્યની વાત બહુ અગત્યતા આવે છે આમાં અચળ વેગી સ્થિતિ અને સ્થિર સ્થિતિ બંને સમાન છે અચળ વેગી સ્થિતિ અને સ્થિર સ્થિતિ બંને કેવી છે સમાન છે શું કામ સમાન છે કારણ કે બંનેની અંદર બળ લગાડવાની જરૂર પડતી નથી આ બહુ જ અગત્યના મુદ્દાઓ મેં અહીંયા લખ્યા છે હવે એક બે નાના પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કરીએ ટેક્સ્ટબુકના ટેક્સ્ટબુકનો એક પ્રોબ્લેમ છે ઉદાહરણ 5.1 એનસીઆરટી ટેક્સ્ટબુક એક્ઝામ્પલ નંબર 5.1 અચ્છા હવે જો એક્ઝામ્પલ શું કહે છે તમારી પાસે રકમ હશે બધા પાસે તો ઉદાહરણ 5.1 એવું કહે છે કે 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે અવકાશયાનમાંથી અવકાશયાત્રી છૂટો પડે છે અને અવકાશયાન છે એ 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી જાય છે અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે એ આપણે કહેવાનું છે એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી અચ્છા હવે જ્યારે રોકેટ કે અવકાશયાન ઉપર જતું હોય ત્યારે એના ઉપર એક ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય હવે એ અવકાશયાન અમુક ઊંચાઈ પહોંચે પછી એમાંથી અવકાશયાત્રી બહાર નીકળી જાય છે અને બહાર નીકળી ગયા પછી અંદર રકમમાં એવું કીધું છે કે આજુબાજુ કોઈ ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર અથવા તો ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન કરે એવું કોઈ વસ્તુ છે નહીં નજીકમાં કોઈ તારાઓ કે કોઈ બીજો ગ્રહ કે એવું કાંઈ છે નહીં તો ગુરુત્વાકર્ષણ બળ કોઈ બળ લાગતું નથી આ પેનને હું આમ મૂકું એટલે નીચે આવી જાય છે શું કામ નીચે આવે છે કારણ કે ગુરુત્વાકર્ષી બળ લાગે પણ જો અહીંયા ગુરુત્વાકર્ષી બળ ન હોત તો હું આ પેનને આમ મૂકી દેત તો પેન આમ નામ જ રહેત શું કામ કારણ કે બળ નથી લાગતું તો જ્યારે અવકાશયાનની બહાર નીકળશે ત્યારે કોઈ બળ લાગતું નથી એટલે આ 5.1 ની અંદર બળ છે એ જીરો છે તો એનો પ્રવેગ પણ કેટલો થઈ જશે જીરો બરાબર છે તો 5.1 સિમ્પલ ક્વેશ્ચન છે ખાલી આપણી થિયરીની ક્લિયરિટી આવે એના માટેનો ક્વેશ્ચન છે હવે એક લઈએ બીજો એક સ્વાધ્યાયનો પાછીના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા બળના માન અને દિશા જણાવવાની એ જુદા જુદા 5 કેસીસ આપ્યા છે અને 5 કેસીસમાં જે બળ લાગે કેટલું લાગે છે ચોખ્ખું બળ કેટલું છે અને એની દિશા કહેવાની છે તો પહેલો કિસ્સો શું કીધો છે આપણને કે અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર અચ્છા મિત્રો એક વસ્તુ સમજો કે અચળ ઝડપ કીધી છે હવે અચળ ઝડપ કીધી હોય વી અચળ હોય તો એનો અર્થ શું થાય કે ફોર્સ છે એ જીરો છે બરાબર કારણ કે અચળ વેગી સ્થિતિ અને સ્થિર સ્થિતિ બંને સમાન છે અહીંયા એક નોટ કરીએ કે આ બંને સ્થિતિ માટે બળની જરૂર નથી આ બંને સ્થિતિ માટે બળની જરૂર નથી ચાલો તો અચળ ઝડપ છે માટે ફોર્સ કેવો થઈ જશે જીરો હું કી પોઈન્ટ પકડું છું અહીંયા તો વરસાદનું ટીપું જો અચળ ઝડપથી નીચે આવે તો એના ઉપર ફોર્સ જીરો લાગશે અચ્છા બીજો મુદ્દો છે કે પાણી પર તરતા 10 ગ્રામ દળના બુચ પર અચ્છા પાણી ઉપર છે એટલે એનો અર્થ સમજાય કે નીચે જે ફોર્સ લાગે છે અને ઉપર ફોર્સ લાગે છે બે સરખા હશે પરિણામી બળ જીરો આમ જોવા જાવ તો પાણી ઉપર સ્થિર છે હવે સ્થિર ક્યારે રહે તો ઓબ્વિયસલી એના ઉપર બળ જીરો હોય તો બીજાની અંદર
સ્થિર છે એવું કહી શકો અને સ્થિર હોય તો ફોર્સ ઝીરો થાય અને આમે તમે જો વજન બળ અને બિયોન્ડ ફોર્સ એટલે કે ઉત્પ્લાવક બળ એની ચર્ચા પણ અત્યારે આપણે નથી કરતા પણ પાણી ઉપર સ્થિર છે એવું આપણે વિચારીએ એટલે એના ઉપર ફોર્સ છે એ ઝીરો લાગે ત્રીજો મુદ્દો છે અવકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ પર પાછો શબ્દ આવ્યો સ્થિર બરાબર તો સ્થિર રહેવો હોય તો કોઈ બળની જરૂર પડશે બરાબર નહીં પડે તો પતંગને સ્થિર રાખો તો કોઈ બળની જરૂર પડતી નથી અચ્છા એની પછી છે જો ખરબચડા રસ્તા પર 30 કિલોમીટર પર અવરના અચળ વેગથી ગતિ કરતી કાર પર પાછો એક શબ્દ આવ્યો અચળ વેગ તો જો બહુ મજાનું છે ને શબ્દ પકડો અચળ વેગ હશે તો અગેન ફોર્સ કેવો હશે ઝીરો હશે એની પછી બધા દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન પર તો બધા દ્રવ્યોથી દૂર છે વિદ્યુત ને ચુંબકનીથી પણ દૂર છે બધાથી દૂર છે તો એના ઉપર કોઈ ફોર્સ લાગશે નહીં તમે આગા બેઠા બેઠા બે શાંતિથી બેઠા હોય કોઈ તમારા પર ફોર્સ લગાડે ન લગાડે તો ફોર્સ અહીંયા બધા ક્ષેત્રથી દૂર છે એટલે અગેઈન અહીંયા ફોર્સ કેટલો થઈ જશે ઝીરો તો દરેક પરિસ્થિતિની અંદર અહીંયા ફોર્સ છે એ ઝીરો આવે છે ઓકે હવે તો અહીંયા ન્યૂટનની મહત્વની જે નોટ્સ છે મેં અહીંયા નોટ કરી દીધી કે જ્યારે બળ ઝીરો હોય ત્યારે પ્રવેગ ઝીરો હોય બળ ઝીરો હોય ત્યારે વેગ અચળ હોય અચળ વેગી સ્થિતિ અને સ્થિર સ્થિતિ બંને સમાન છે બરાબર પ્રથમ નિયમ છે બળની વ્યાખ્યા આપે છે હવે પ્રશ્ન એ થાય કે જો તમે બળ લગાડો તો શું થાય પદાર્થ ગતિ કરે અથવા તો ક્યારે કરે અથવા તો કેમ કરે આ પ્રશ્નનો જવાબ આની પછીના લેક્ચરમાં આપણને મળશે થેન્ક યુ